છાયા નગરપાલિકાનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવાના મહત્વપૂર્ણ નિર્ણયની રાજ્ય સરકારે જાહેરાત કરી છે હવે પોરબંદર અને છાયા બંને સંયુક્ત નગરપાલિકા બની રહેશે આગામી ડિસેમ્બર માસમાં નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે તે પૂર્વે જ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે બોખીરા અને ખાપટ બાદ હવે છાયા નગરપાલિકાનો પણ પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા વસ્તી અને વિસ્તાર બંને વધી જશે તો જોવાનું એ રહ્યું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો કેવા બની રહેશે રાજ્યના મુખ્યમંત્રી આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે છાયા નગરપાલિકાનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે પોરબંદર અને છાયા બંને નગરપાલિકા એક થઈ જશે થોડા દિવસો પૂર્વે છાયા નગરપાલિકાએ ઠરાવ કરીને પોરબંદર નગરપાલિકાને આપ્યો હતો અને તેમણે રાજ્ય સરકારમાં મોકલ્યું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ તરફ પોરબંદર શહેર છે તો બીજી તરફ છાયા શહેર છે શહેરના એક પરાસમાન જ પોરબંદર શહેરના એક પરાસમાન જ છાયા શહેર હતું અને પોરબંદર અને નગરપાલિકા પોરબંદર અને છાયા શહેર આમ તો એક જ હતા પરંતુ નગરપાલિકા અલગ અલગ હતી પોરબંદર શહેરની જો વાત કરીએ તો બે હજાર પાંચમાં બોખીરા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો બે હજાર પંદરમાં ખાપડનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને હવે બે હજાર વીસમાં છાયા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ રીતે પોરબંદર શહેરનો જે વિસ્તાર છે સતત વધી રહ્યો છે હવે છાયા નગરપાલિકા પણ પોરબંદર નગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે આપ જોઈ શકો છો કે આ છાયા શહેરના દ્રશ્યો છે આમ એક નજર કરો તો પોરબંદર અને છાયા બંને શહેર એક છે જો વિસ્તારની જો વાત કરીએ તો પોરબંદર નગરપાલિકાનો આડત્રીસ પોઈન્ટ દસ કિલો ચોરસ કિલોમીટર વિસ્તાર છે છાયા નગરપાલિકાનો સત્તર પોઈન્ટ દસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે હવે જો વાત કરીએ વસ્તીની તો પોરબંદર નગરપાલિકાની એક લાખ હજાર પાંચસો ચૌદ ની વસ્તી છાયા નગરપાલિકાની જે વસ્તી છે એ પંચાવન થી છે વાત કરીએ છાયા નગરપાલિકાની તો છાયા શહેરમાં કુલ સાત વોટ છે પોરબંદર નગરપાલિકામાં અગિયાર વોર્ડ છે કુલ મળીને અઢાર વોટ થાય છે ત્યારે આગામી ડિસેમ્બર માસમાં પોરબંદર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે સરકારે આ મહત્વપૂર્ણ કર્યો છે છાયા અને પોરબંદર બંને શહેર એક થઈ જશે અને એ ત્યારબાદ હવે વોર્ડ છે એ વોર્ડમાં પણ થોડો ઘણો ફેરફાર થશે પરંતુ હવે એનું જે સીમાંકન છે નક્કી થયા બાદ કેટલા વોર્ડ થશે એ હવે નક્કી થશે પરંતુ છાયાનો પોરબંદરમાં સમાવેશ કરવામાં આવ્યો છે જો વિકાસની વાત કરીએ તો વર્ષો બાદ બાદીરાનો વિકાસ થોડો સમય સુધી થયો હાલ ખાપટમાં પણ ભૂગર્ભટર રસ્તા અને સ્ટ્રીટલાઇટની સમસ્યા જોવા મળી રહી છે છાયા શહેર પોતાનું સ્વતંત્ર નગરપાલિકા હતી જેને કારણે તેણે અનેક વિકાસના કામો કરે છે હવે પોરબંદર શહેરમાં તેમનો સમાવેશ થયો છે ત્યારે વિકાસના કામો આ શહેરમાં થશે કે કેમ લોકો આને સ્વીકારશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ સરકારે જાહેરાત કરી દીધી છે આગામી ડિસેમ્બર માસમાં પોરબંદર અને છાયા બંને શહેર એક થઈ જશે અને વસ્તી અને વિસ્તાર બંને વધી જશે હવે પોરબંદર અને છાયાનો વિકાસ કઈ રીતે થશે બંને નગરપાલિકા એક થઈ વિસ્તાર વધ્યો છે વોર્ડ પણ વધશે ત્યારે ફરી પોરબંદર નગરપાલિકાના આગામી દિવસોમાં જે ચૂંટણી થના છે તેમાં કોણ બાજી માસે તે તો સમય જ નક્કી કરશે પરંતુ હાલ તો પોરબંદર અને છાયા નગરપાલિકાનો વિકાસ થયો છે અને એવું પણ માનવામાં આવેલું છે કે મિની મહાનગરપાલિકાનો દરજ્જો માટેની પણ રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે ત્યારે પોરબંદર શહેરની જનતા ઉપર કેટલો કરબોજો પડશે તે પણ નક્કી કેવું કહેવું અત્યારે હાલ વ્યાજબી નથી પરંતુ હાલ પોરબંદર અને છાયા બંને નગરપાલિકાનો એક ના સમાવેશ કરવામાં આવ્યો છે વસ્તી અને વિસ્તાર બંને વધ્યો છે અને રાજકીય સમીકરણો શું થશે એ પણ હાલના તબક્કે પ્રજાના મિજાજ ઉપર નિર્ભર રહેશે પરંતુ હવે વિકાસ કેવો થશે એ એની ઉપર સૌ કોઈની મીટ મંડાય છે સહયોગી વિપુલ રાઠોડ સાથે જીતેશ ચૌહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર